नमस्कार बाळको, આજે આપણે ધોરણ 4 પર્યાવરણ આસપાસ વિષયમાં પાઠ 9 બદલાતા કુટુંબ વિશે ભણીશું. તો ચાલો પાઠ્યપુસ્તક ખોલો અને પાઠ 9 બદલાતા કુટુંબ કાઢો. તો અહીં આપણે ઘણા બધા કુટુંબની વાત કરવાની છે કે કેટલા કુટુંબના અહીં ચિત્રો આપ્યા છે કે જેમાં કિરણ સુખી અને દિલીપના કુટુંબની આપણે વાત અહીં કરવાની છે અને એ કુટુંબ વિશે આપણે જાણકારી મેળવવાની છે. તમે જે કુટુંબમાં રહો છો એ કુટુંબની તમને જાણકારી હોય છે, એ સિવાય તમારા આજુબાજુના કુટુંબની તમને જાણકારી હોય છે, પણ અહીં આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબની વાત કરવાની છે. કે ચાલો આપણે એ કુટુંબ વિશે જાણીએ કે કુટુંબ કેવું છે, તેમના ઘરના સભ્યો કેટલા છે, કુટુંબમાં લોકો કેવી રીતે રહે છે. તો ચાલો સૌ પ્રથમ આપણે કિરણની વાત કરીએ કે કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. શા માટે ઉત્સાહ છે? કારણ કે તેના ઘરે તેની નાની બહેનનો જન્મ થયો છે. કિરણ અને તેનો પરિવાર ખૂબ ખુશ છે. ચિત્ર જુઓ, દવાખાનામાંથી એની નાની બહેનને લઈને એની મમ્મી આવે છે ને. તો હવે કિરણના કુટુંબમાં કેટલા સભ્યો થયા હશે? તો મમ્મી, પપ્પા, બા, દાદા અને ભાઈ. હવે બહેનનો જન્મ થયો એટલે હવે કેટલા સભ્યો થઈ ગયા? 6 સભ્યો થઈ ગયા. તો ચાલો વાત કરીએ આપણે કે કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે, હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો કિરણને તો હવે એની નાની બહેનને રમાડવાની મજા આવી જશે, એટલે હવે આખો દિવસ એનો સમય નાની બહેનને રમાડવામાં વિતાવી દેશે. તેની મમ્મીને હવે કયા કયા કામ વધી જશે? તો તેની મમ્મીને હવે રોજિંદુ કામ તો કરવાનું જ, એ સિવાય નાની બાળકીને સમયસર ખવડાવવાનું, નવડાવવાનું, એને ચોખ્ખી રાખવાની, પછી એને સારી રીતે ઉછેર કરવાનો, એ બધું કામ એની મમ્મીનું વધી જશે. ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે છે? જો ઘરમાં નાનું બાળક હોય તો વાતાવરણ હર્યું ભર્યું થઈ જાય છે, નાના મોટા બધા તેને રમાડવા માટે તૈયાર થઈ જાય છે. તમને પણ નાનું બાળક ગમે છે ને? તમારા ઘરમાં કોઈ નાનું બાળક આવે તો તમે શું કરો છો? તમે જે કામ કરતા હોય કામ પડતું મૂકો અને તરત જે બાળકને રમાડવા લાગી જાઓ છો. અને ઘરના બધા જ સભ્યો સ્વેચ્છાએ કામ કરી લે અને બાળકને પછી રમાડવા બેસી જાય છે. આપણે જાણતા હોઈએ તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશેની માહિતી મેળવી નીચેના પ્રશ્નનો જવાબ લખો. તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે જન્મે છે? તો આજુબાજુના વિસ્તારમાં કે તમારા આડોશપાડોશમાં કોઈ નાનું બાળક જન્મ્યું હોય તો તમારે એનું નામ લખી દેવાનું. એ બાળકનો જન્મ ક્યારે થયો હતો? તે બાળકની ઉંમર કેટલી છે? તમારે એની સાથે સુસંગત પણ છે? બાળકનો જન્મ ક્યાં થયો છે? બાળકને દાંત છે? જન્મેલા બાળકને દાંત હોતા નથી. બાળકને શું ખવડાવાય છે? અને તે બાળકનું ચિત્ર કે ફોટો અહીં ચોંટાડો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તમારી આજુબાજુ જો કોઈ નાનું બાળક જન્મ્યું હોય તેની વિગતે તમે વાલી મિત્રો સાથેથી લઈને અહીં તમે મેળવી શકો. ચાલો આપણે હવે બીજા કુટુંબની વાત કરીએ કે જે છે સુમીની વાત. તો સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે. હવે તેમને બઢતી મળી ગઈ. બઢતી મળી ગઈ એટલે કે એમનો પગાર વધી ગયો અને તેમની બદલી પણ થઈ ગઈ. હવે આપણે સુમીના પરિવાર અંગે વિશે જોડીએ. તો ચાલો, આ રહ્યું સુમીનો પરિવાર. કે સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા. તેમણે બઢતી અને બદલીની પણ વાત કરી કે એમની જે બઢતી થઈ એટલે પહેલાં જે પોસ્ટ પર હતા એના કરતાં એમને હવે થોડી ઊંચી પોસ્ટ મળી. ઊંચી પોસ્ટ પડી એટલે હવે એમની બદલી થઈ ગઈ. હવે શું થશે? તો આપણે એ અંગે ચર્ચા કરીએ. બદલી થઈ જાય એટલે માણસ જે જગ્યાએ નોકરી કરતો હોય ત્યાંથી એને બીજી જગ્યાએ નોકરીમાં બેસાડી દેવામાં આવે. બીજી જગ્યાએ નોકરી કરવા બેસાડે ત્યાં એને પગાર થોડો વધારે સારો મળે. સુમીના પિતાજીની બદલી થઈ ગઈ. હવે નવી જગ્યાએ જવા તેઓ તૈયાર થઈ ગયા. અને તેઓ નવી જગ્યાએ જવા માટે તૈયારીઓ તો કરશે જ ને. તો સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? તો મમ્મી, પપ્પા, નાના ભાઈ બહેન બધા જ જશે ને.
કંઈ એકલા પપ્પા તો જશે નહીં, અને ત્યાં સુમી કેવી શાળામાં દાખલ થશે? તો શરૂઆતમાં તો સુમીને જે જગ્યાએ નજીક પડતી હોય એ જગ્યાએ સુમી શાળાએ જવા માટે તૈયાર થઈ જશે. તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? કદાચ તમારા પપ્પાને કે તમારે કુટુંબના કોઈ સભ્યોને કામ માટે કદાચ બહારગામ જવું પડ્યું હોય, એવું બન્યું છે ખરા? જો બન્યું હોય તો એ વિગત તમારે જાતે લખવાની છે. તમારી શાળાના બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગેની નોંધ કરો, કે જે વિદ્યાર્થી બહારથી અહીં આવ્યો હોય એને આપણે નોંધ કરવાની છે કે વિદ્યાર્થીનું નામ શું છે. ચલો આપણે એક લખી દઈએ કે વિદ્યાર્થીનું નામ છે કનક. ક્યાંથી આવ્યો છે? તો એ આવ્યો છે જામનગરથી. ક્યારે આવ્યો? તો બીજા ધોરણમાં અહીં આવ્યો હતો. એની શાળાનું નામ શું હતું? પહેલાં જે શાળાનું નામ હતું અંજલિ વિદ્યાલય. તેની શાળામાં શું સારું હતું? તેની શાળાના વર્ગ શિક્ષકો અને ભણવાનું સારું હતું. અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું? તો અહીંની શાળામાં એને શિક્ષકોનો પરિચય અને વિદ્યાર્થી મિત્રોનો પરિચય એને નવો લાગ્યો. તો આ વિષય અંગેની નોંધ તમે જાતે પણ કોઈ વિદ્યાર્થીને લખી શકો. ચલો હવે આપણે વાત કરીએ દીપાલીના કુટુંબની વાત. તો દીપાલીના ઘરે તો આજે બધા એટલા બધા ખુશ છે ને, બધા આનંદ કરે છે. શા માટે આનંદ કરે છે તમને ખબર છે? નથી ખબર ને? તો ચાલો હું જ તમને કહી દઉં કે આજે દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. શું છે? દીપાલીના કાકાના દીકરા, એટલે દીપાલીનો જે કાકા છે ને એના છોકરાના આજે લગ્ન છે. અને તમે તો લગ્ન જોયા જ હશે. લગ્નમાં જાઓ એટલે તો કેટલી બધી મજા આવે આવે ને. સારું સારું ખાવાનું, સારા સારા નવા કપડાં પહેરવાના, ધમાલ મસ્તી કરવાની, હરવાનું ફરવાનું અને મસ્ત મજા કરવાની. તો અહીં જુઓ ચિત્રો આપેલા છે, અને આ ચિત્ર છે બધા જ લગ્નના. કે જો અહીં માંડવામાં બે જણા બેઠા છે, અહીં ચોરીમાં ફેરા ફરે છે, પછી અહીં આગળ બધા બેઠા છે, અહીં જાન જાય છે, અહીં મહેંદી મુકાય છે. આ બધી રસમ તમે લગ્ન પ્રસંગમાં જોઈ હશે. જોઈ છે ને વિદ્યાર્થી મિત્રો? તમે હજુ નાના છો, તમે લગ્નમાં જાઓ એટલે તમે વધારે પડતું તો આ બધું જોતા નથી. પણ સારું સારું ખાવાનું, નવા નવા કપડાં પહેરવાની તો તમને બહુ મજા આવે, બરાબર ને? પણ તમે ક્યારેક લગ્નમાં જાઓ તો તમે ચોરીમાં ફેરા ફરતા લોકોને જોયા છે? ના જોયા હોય તો ચિત્રમાં જુઓ. આવી રીતે બેઠેલા કોઈને જોયા છે? જોયા હશે, જોયા છે ને? તો ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા એટલે દીપાલીના ઘરમાં હવે નવા સભ્યો ઉમેરાશે. નવા સભ્યને રહેવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવી પડશે, અને બધા તેની સાથે આનંદથી વાતચીત કરશે એટલે ઘર પણ હર્યું ભર્યું લાગશે. દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું વર્તન હોય છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તો તમે તમારા મમ્મીને પૂછજો, તમારા પપ્પાને પૂછજો. જો તમારા ઘરે તમારી મોટી બહેન હોય અને એ જો સાસરે ગઈ હોય અને સાસરે ગયા પછી ઘરનું વાતાવરણ કેવું થઈ જાય છે તો તમે પૂછજો, તો તમને ખબર પડશે. તમે હજુ નાના છો એટલે તમને આ વાતાવરણની એટલી ખબર નહીં પડતી હોય. તો હું જ તમને કહી દઉં કે જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે તેના પિતાનું ઘર સૌ સૂનું સૂનું થઈ જાય છે. ઘરના કામોમાં બધાને તકલીફ પડે. પપ્પાના મોઢે, મમ્મીના મોઢે આખો દિવસ દીકરીનું નામ આવે, અને દીકરી ન દેખાય, દીકરી હોકારો ના દે એટલે તો માતા અને પિતા ખૂબ જ વેદના અનુભવે. એમને ખૂબ જ દુઃખ થાય કે મારી દીકરી હવે સાસરે જતી રહી, અને ઘરનું વાતાવરણ એકદમ સૂનું સૂનું થઈ જાય છે. ઘરમાં જાણે કોઈ ન હોય એવું લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈએ.